હાય મિકુ, શું કરે છે બેટા? ઢીંગલી રમે છે? ઢીંગલી રમું છું મિકુન, બીજી નવી નવી ઢીંગલી લાવવાની. શું કરીશ પછી તું બે બે ઢીંગલી જોડે? ફૂંદે થી ખંડાઈશ. સરસ સરસ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ પેપર બોટ છે, આ એક જ્યુસર ડ્રિંક છે અને ખાલી 10 રૂપિયાનું જ આવે છે, પણ ખરેખર અત્યારે ઉનાળામાં બહુ જ સારું પડે છે જો આપણે પીતા હોઈએ છીએ તો. આ યમી ગુવા મીન્સ જામફળનું છે, બંને મારી પાસે જામફળના જ છે, તો 10 રૂપિયાનું જ આવે છે અને આઈ થિંક 150 ml આવે છે આની અંદર, પણ બહુ જ સરસ રહેશે પીવામાં. અને હા, આમાં એપલ પણ આવે છે, અલગ અલગ ફ્રૂટ ફ્લેવરના આવે છે આ. અને જો તમે આને પી લો, મીન્સ આને આ જ્યુસર ડ્રિંકનો યુઝ કરી લો, ત્યારબાદ આ પેપર બોટ છે કામમાં આવે છે. જેમ કે આની અંદર તમારે લીંબુ શરબત ભરવો હોય, ક્યાંક તમે ટ્રાવેલમાં જતા હોય તો લીંબુ શરબત આની અંદર ભરી શકો છો. નાના બાળકો પી શકે છે, ઇવન મોટા પણ પી શકે છે. ત્યારબાદ ગ્રીન ટી બનાવી અને પણ આની અંદર તમે પી શકો છો. તો આનો યુઝ છે, મલ્ટિપલ યુઝ છે અને પીવા માટે પણ સારું છે, તો તમે કોઈ વખત ટ્રાય કરજો. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મીકુ માટે અત્યારે હું બ્રેડ બનાવું છું. મીકુ ડેલી બ્રેડ નથી ખાતી, પણ કોઈ કોઈ વખત ખાતી હોય છે, તો ફ્રેશ બ્રેડ હોય તો કંઈ વાંધો નથી. તમે જોઈ શકો છો આ વેઝ માયોનીઝ છે, ફન ફૂડ્સનું વેઝ માયોનીઝ ગાર્લિક છે. બાળકોને આ ટાઈપનું લગાવી આપીએ તો બાળકોને થોડું ખાવામાં મજા આવતી હોય છે, તો આ હું મીકુ માટે બનાવું છું. કોઈ કોઈ વખત જો બાળકો ખાઈ લેતા હોય તો વાંધો નથી. મીકુ ડેલી નથી ખાતી, પણ કોઈ કોઈ વખત એને આ બ્રેડ યાદ આવી જાય છે, તો હું આ ફ્રીજમાં જ રાખું છું વેજ માયોનીઝ ગાર્લિક. અને આની ફ્લેવર પણ સારી આવે છે, એવું નહીં નાના બાળકોને, મોટા બાળકોને પણ ભાવે તેવી આની ફ્લેવર આવતી હોય છે ફ્રેન્ડ્સ. ત્યારબાદ આ અમૂલની ચીઝ સ્લાઇસ છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો નાના બાળકોને બહુ જ ભાવે તેવી આ ચીઝ સ્લાઇસ છે. આને કટ કરી અને આપણે આ બ્રેડ ઉપર લગાવી દઈશું, બાળકોને યમી લાગશે. તમે જોઈ શકો છો મેની પર ચીઝ સ્લાઇસ લગાવી દીધી છે. મીકુ આ રીતના જ ખાતી હોય છે. આની ઉપર તમે ટામેટાની સ્લાઇસ કરીને પણ લગાવી શકો છો, ડુંગળીની સ્લાઇસ કરીને લગાવી શકો છો, અને ટામેટાની સ્લાઇસ કરીને લગાવશો તો બી સરસ લાગશે. તો આ તમે બાળકોને કોઈ કોઈ વાર આપી શકો છો, સારું છે, બાળકોને ભાવે તેવું છે ફ્રેન્ડ્સ. મીકુ કેવી લાગી બ્રેડ? મીકુએ ફ્રેન્ડ્સ ઢીંગલીની લપસણી બનાવી છે, હું તમને બતાવું એ કેવી રીતના ઢીંગલીને લપસણી ખવડાવે છે. મીકુ મોબાઈલ મૂકીને તે લપસણી બનાવી છે. મીકુ ખવડાવજે લપસણી તા ઢીંગલીને. આહા, સરસ 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 સરસ. ઓહો, આ કોને તું લપસણી ખવડાવે છે? કોને? અને આને હોત કીતીને. ઓકે મીકુ, આમ જીજી સે હાય. સે હાય આમ જો. આમ આમ મારી સામુજી. તમે જોઈ શકો છો મારી ગુડ ગર્લ ચીકુ ને. ચીકુની 8મી તારીખથી એક્ઝામ આવે છે ફ્રેન્ડ્સ. ચીકુ ગુજરાત બોર્ડમાં છે, ગુજરાત બોર્ડમાં ઇંગ્લિશ મીડિયમમાં છે અને 8મી તારીખથી એક્ઝામ આવે છે. તો ચીકુ તૈયારી કરી રહી છે. ચીકુ હિન્દીનું, હિન્દી સબ્જેક્ટ ને? ઓકે ચીકુ. મીકુએ આ ગોઠવ્યું છે ફ્રેન્ડ્સ, અને મીકુ મને એવું કહે છે કે મમ્મી ફોટો પાડી લે ને, એટલે હું ફોટો પાડી લઉં છું. મીકુ, મીકુ તુંય ફોટો પાડે છે? ઓકે મમ્મા સામે જો. મીકુ, મીકુ મમ્મા સામે તો જો, તે કીધું એટલે મેં ફોટો પાડ્યો ને, ચાલ મારા સામું જો એકવાર. ચીકુ મીકુ બપોરે સ્કૂલેથી આવી અને થોડો આરામ કરીને ઉઠી ગયા છે ફ્રેન્ડ્સ. હવે હું બનાવી રહી છું ચા. ચા પીવાનું મન થયું છે, ચા પીશું, એટલે ચા પીએ એટલે ફ્રેશનેસ તો આવે જ છે, તો ચા બનાવીશ અને ત્યારબાદ ચાનો આનંદ માણીશ. આદુ કચરી લીધું છે મેં, કોઈ વખત આદુ વાળી ચા બનાવું છું, કોઈ કોઈ વખત ઇલાયચી વાળી ચા બનાવું છું, કોઈ કોઈ વખત ચાનો જે રેડીમેડ મસાલો હોય છે એની ચા બનાવું છું.
એકલી ચા મને નથી ભાવતી એટલે ચા થોડો થોડો નાસ્તો કરી લઈશ. અને હા, એકદમ સાંજે એકદમ સિમ્પલ ડિનર છે, વઘારેલી ખીચડી બનાવવાની છું, એકદમ ઢીલી ઢીલી. તમે જોઈ શકો છો મેં દાળ ચોખાને પહેલાં જ પલાળી દીધા છે, કલાક એને પલાળી રાખીશ. અહીંયા મેં મારું બધું તૈયાર કરી દીધું છે. બટાકા સમારી દીધા છે, બે બટાકા, બે ડુંગળી, ટામેટાં, મરચાં અને થોડું લસણ સમારી લીધું છે. ત્યારબાદ તમે જોઈ શકો છો ખીચડી વઘારવા માટે સિંગદાણા, ટમાલપત્ર, તજ વગેરે તૈયાર કરી લીધું છે. મેં ગેસ ઓન કરી અને કુકરમાં 3-4 ટેબલ સ્પૂન તેલ એડ કરીશ. તેલ ગરમ થશે ત્યારબાદ 1 ટેબલ સ્પૂન જીરું એડ કરીશ. ત્યારબાદ જે બધા મારા મસાલા છે એ એડ કરીશ. તજ બાદ્ય આવે છે એ, તમાલપત્ર, સિંગદાણા, મરચા, કેપ્સિકમ મરચા છે. ચીકુ મીકુને પણ વઘારેલી ખીચડી ખાવાની છે એટલે પેલા મરચા મેં નથી લીધા, કેપ્સિકમ લીધા છે એટલે બહુ તીખી ના લાગે ખીચડી. ત્યારબાદ લસણ, ટામેટા, ડુંગળી અને બટાકા એડ કરી દઈશ. નોર્મલી જે રીતના વઘારેલી ખીચડી આપણે બનાવતા હોઈએ છીએ ફ્રેન્ડ્સ, એ રીતના જ બનાવવાની છે. 1 ટેબલ સ્પૂન હળદર, 1 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું સરસ રીતના હલાવી દઈશ. ત્યારબાદ દાળ ચોખા એડ કરી દઈશ. અહીંયા મેં 3 ગ્લાસ પાણી એડ કર્યું છે, કેમ કે મારે વઘારેલી ખીચડી એકદમ ઢીલી બનાવવાની છે ફ્રેન્ડ્સ. લાસ્ટમાં 1 ટેબલ સ્પૂન ટુ ટેસ્ટ મીઠું એડ કરીશ અને ગેસ ફૂલ કરી દઈશ. વાસણ જે બહુ ગંદા ના હતા એ મારી જાતે જ હું ધોઈ કાઢીશ ફ્રેન્ડ્સ. મીનાબેન વાસણ ઘસવા આવે છે, પરંતુ બહુ આ વાસણ બહુ ગંદા નતા તો એમને ક્યાં વધારે વાસણ આપવા, તો જાતે જ ધોઈ દઈશ અને આને લૂસીને ગોઠવી પણ દઈશ. તમે જોઈ શકો છો મીકુ હજુ પણ રમે જ જાય છે, આખા સોફામાં એણે એના રમકડા ફેલાવ્યા છે. કોઈ આવે ને ફ્રેન્ડ્સ તો બેસવાની પણ જગ્યા નથી, કોઈ ગેસ્ટ આવે ને તો તમે જુઓ બસ મીકુ એની મસ્તીમાં જ મસ્ત હોય છે. મારી ખીચડી તૈયાર થઈ ગઈ છે, તમને હું બતાવું છું કે કેટલી ઢીલી થઈ છે. બસ મારે આવી જ ખીચડી જોઈતી હતી, કેમ કે ઢીલી ઢીલી વઘારેલી ખીચડી ગરમ ઉપર ઘી નાખેલી બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ. મારી તો ખીચડી ફેવરેટ છે, ગુજરાતીઓની ખીચડી ફેવરેટ હોય છે, પછી સાદી હોય કે વઘારેલી. તો મેં એને સર્વ પણ કરી દીધી છે, તમે જોઈ શકો છો. સાઈડમાં મેં એક ગ્લાસમાં છાશ લીધી છે. વઘારેલી ખીચડી તૈયાર છે મારી. ત્યારબાદ અહીંયા મેં પાપડી શેકી દીધી છે, મીન્સ પાપડ શેકી દીધા છે. આજે શેકેલા પાપડ છે એને મારા મિયર બાજુ પાપડી પણ કહે છે, એટલે મોસ્ટલી મારાથી પાપડી નીકળી જાય છે અને ઘણા લોકો આને પાપડ પણ કહે છે. હવે તમે જોઈ શકો છો કે રાત્રે હું મારું જે માટલું છે પાણી પીવાવાળું એ વિચરી અને આખું ભરી દઉં છું, તો સવાર સુધી પાણી ઠંડુ થઈ જાય એટલે એ આખું હું ભરી જ દઉં છું ફ્રેન્ડ્સ. અને બસ મારું સાંજનું જમવાનું પતી ગયું છે અને કિચન મારું એકદમ મેં ક્લીન કરી દીધું છે, કેમ કે કિચન મારું એકદમ રાત્રે ક્લીન હોય તો જ મને સવારે પછી ચા બનાવવાની ગમે છે અથવા બીજું કંઈ કામ કરવાનું ગમે છે. એટલે કિચન ક્લીન છે, મારું FM છે સામે, હું કોઈ વખત તમને બતાવીશ ફ્રેન્ડ્સ. તો આ છે મારું નાનકડું સરસ સરસ કિચન. હવે એમ પણ બહુ જ લેટ થઈ ગયું છે, 11 વાગી ગયા છે. સવારે ચીકુ મીકને સ્કૂલે જવાનું છે. તો આ બ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું.